રાહુલ ગાંધીએ સંસદમાં મુદ્દો ઉપાડ્યો કે અગ્નિવીરોને કમ્પન્સેશન નથી એમણે કહ્યું સત્તા પક્ષે કહ્યું કે આ વાત ખોટી છે કહ્યું કે ભાઈ આ વાત વાત ખોટી ખોટી છે તમે આવી ન એના એના પછી પછી રાહુલ ગાંધીએ વિડીયો જાહેર કર્યો વિડીયો જાહેર કરીને અગ્નિવીર અજય કુમારની વાત કરી અને કહ્યું કે અજય કુમાર જે છે એમને હજુ સુધી કમ્પનસેશન નથી મળ્યું એમના પરિવારનો પણ એમણે એક વિડીયો મૂક્યો પણ અહીંયા રાહુલ ગાંધી જુઠ્ઠું બોલ્યા જી હા કારણ કે ઇન્ડિયન આર્મી દ્વારા ઓફિશિયલી પોસ્ટ કરીને કહેવામાં આવ્યું કે અજય કુમાર જે અગ્નિવિર હતા જે શહીદ થયા હતા એમના પરિવારને અઠ્ઠાણું પોઈન્ટ ઓગણચાલીસ લાખ રૂપિયાનું વળતર ઓલરેડી ચૂકવી દેવામાં આવ્યું છે બે હપ્તાની અંદર અને હજુ એમને રકમ ચૂકવવાની બાકી છે અને ટોટલ જે રકમ થશે એ રકમ થશે એક કરોડ પાસઠ લાખ રૂપિયાની રકમ થશે એની અંદર જે અગ્નિવિર હોય છે એનો ઇન્સ્યોરન્સ વગેરે લેવામાં આવે છે અને આવી તમામ બાબતો હોય છે ક્યાંક આની અંદર શહીદનો પરિવાર પણ રાજનીતિના ઘેરામાં પડી ગયો અને તેમણે પણ અમુક અમુક નિવેદનો આપે જે અલગ અલગ હતા શહીદના પરિવાર વિશે આપણે વધારે ન કહેવું જોઈએ કદાચ દીકરાના સદમામાં હોય ને ક્યારેક લોકલ રાજનીતિ એટલી હાવી થઈ જતી હોય છે કે કેટલાક કેટલીક વાર પરિવારો એવા નિવેદનો આપવા પડતા હોય છે પણ રાહુલ ગાંધી જેવા વિપક્ષના નેતા જો આવું કહે અને એની સામે આર્મી ઓફિશિયલી નિવેદન આપવું પડે એ વાત કેટલી યોગ્ય છે